मेला नो छेलो दिवस छे। जी हाँ, छेला चार दिवस में 17 लाख थी वधु लोकोए पण मेला नी मोज माणी छे। हूँ तमने दृश्य बतावी रही छू नाना धंधार्थीओना के जेमणे पण अर्थतंत्र में बूस्टर डोज लाव्यो छे। राजकोट में छेला केटला दिवस थी 17 लाख लोकोए मेला नी मोज माणी छे। काठियावाड़ नी रौनक बनेला एवा राजकोट ना आजादी ना अमृत महोत्सव लोकमेळो एक दिवस लंबाया बाद आजे पण यथावत रह्यो छे। तो जो तमे बाकी रह्या होय तो आजे ज मुलाकात लो राजकोट ना लोकमेळा नी, केम के आ लोकमेळो ए फक्त राजकोट माटे नो ज नथी, आ तो समग्र सौराष्ट्र नो लोकमेळो छे। आ मेळा ने 5 दिवस मां अंदाजे 17 लाख लोको ए माण्यो छे, जेने परिणामे स्थानिक अर्थतंत्र ने बूस्टर डोज मळ्यो छे। लोकमेळा मां सातम ना दिवस थी ज चिकचार भीड़ जोवा मळी हती। 2 वर्ष बाद मेळानो जलसो જામતા મેઘરાજાએ પણ તેમાં વિઘ્ન પાડવાનો મોકૂફ રાખ્યો હોય એવું લોકોએ મન ભરીને આનંદ અને ઉલ્લાસ સાથે મેળો માણ્યો હતો। આ મેળામાં કલેક્ટર અરુણ મહેશ બાબુ અને પ્રાંત અધિકારી કેજી ચૌધરીની મહેનત રંગ લાવી છે। તેઓનું સુચારુ આયોજન ઉડીને આંખે વળગે તેવું હતું। પોલીસે પણ કાબિલદાદ કામગીરી કરી હતી। જન્માષ્ટમીના દિવસે ડિસ્કો રાઇડ્સમાં એક યુવાન નીચે પટકાતા ગંભીર ઇજા થતા સ્થળ પર બેભાન બની ગયો હતો। એમ્બ્યુલન્સને ભીડમાં લાવવામાં વાર લાગે તેમ હોય ત્યારે પોલીસે તેને સરકારી ગાડીમાં હોસ્પિટલે ખસેડ્યો હતો। સમગ્ર લોકોને મેળાનો ઉલ્લાસ ખૂબ જ છે, તેઓ છેલ્લા દિવસે પણ માણી લેવા માંગે છે। અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળી ગયો છે રાજકોટના લોકમેળાથી। જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો, નાના ધંધાર્થીઓ પાસે લોકો અત્યારે તમામ વસ્તુઓ લઈ રહ્યા છે, ખાસ કરીને મહેંદી મુકાવી રહ્યા છે, ટેટુ મુકાવી રહ્યા છે, અને જે અત્યારે જે વાત કરવામાં આવે અલગ અલગ વિવિધ આઇટમ્સની, તો લોકો ઘરગથ્થુ જે આઇટમ્સ છે, જે હાથ બનાવટની આઇટમ છે, તે પણ લોકો ખૂબ જ લઈ રહ્યા છે। આપણે વાત કરીએ શહેરીજનો સાથે, અત્યારે બેન તમે મેળાની મોજ માણી રહ્યા છો, 2 વર્ષ ઘરમાં બંધ રહ્યા અને ખૂબ મોજ અત્યારે, શું કહેશો? 2 વર્ષ કોરોના કાળ દરમિયાન બધા અંદર ઘરમાં પુરાઈ રહ્યા અને 2 વર્ષ પછી રાજકોટમાં અમારે લોકમેળો થયો છે અને બધા બહુ જ આનંદ અને મોજ કરી રહ્યા છે। કોઈ રાઇડ્સમાં બેસે છે, કોઈ નત નવીન ખાય છે, ટેટુ કરાવે છે, અમે અત્યારે જે આ ફોટો ફ્રેમને આ બધું કરાવી રહ્યા છીએ અને બહુ જ એટલે બહુ જ મોજ માણી રહ્યા છીએ અને અમે અમારા ફેમિલી સાથે આવ્યા છીએ। 2 વર્ષ પછી બધા ખુલીને આનંદ લઈ રહ્યા છે। હા, બહુ ખૂબ જ મસ્ત છે રાજકોટનો મેળો અને બધા આવો એવી વિનંતી છે। 5 દિવસની અંદર લાખો લોકોએ ખૂબ આનંદથી મેળો માણ્યો છે। મેળા દરમિયાન રાજકોટ શહેર પોલીસ તરફથી ટ્રાફિક નિયમન, જાહેરનામાની અમલવારી અને અંદરના ભાગે લોકોને અગવડ ન પડે તે રીતે કાયદો વ્યવસ્થા માટે આશરે 1200 જેટલા હોમગાર્ડ, પોલીસ અધિકારીઓ, SRP જવાનોને ખડે પગે ફરજ બજાવી છે। મેળા દરમિયાન 5 દિવસમાં આશરે 81 જેટલા બાળકો પરિવારથી છૂટા પડ્યા હતા, એમને અમે ફેસ ડિટેક્શન અને કેમેરાની મદદથી ફ્રિકવન્ટલી જાહેરાત કરી અને તેમના પરિવારનું મિલન કરાવ્યું છે। મેળા દરમિયાન ઓછામાં ઓછા ચોરીના અને કોઈ બીજા બનાવ બને તે માટે થઈને પોલીસે ખાનગી કપડામાં સખત વોચ રાખી અને લોકોને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખેલું છે। 2 વર્ષ કાકા ખૂબ કપરા ગયા અને આજે લોકમેળામાં ખૂબ સારો સમય, બહુ સારો સમય થયો, સારું બહુ એકલા થયો, કોઈ હેરાન નથી કર્યા, કોઈ માણસો હેરાન નથી કર્યા, પોલીસવાળા હેરાન નથી કર્યા, કોઈ હેરાન નથી કર્યા મને, સારામાં સારું થયો મોરો, 2 વર્ષનો મેરો બન હતો, આ વર્ષે સારું થયો, એકલા થયો મેરો, સુપર એકલા થયો। તમે શું કહેશો, 2 વર્ષ હેરાન થયા પરંતુ આ વખતે બધું હાટું વાળી દીધું? 2 વર્ષ હેરાન થયા, આ વખતે બધું હાટું વાળી દીધું, બહુ સરસ મજાનો મેરો થયો અને કોઈ માણસોને હેરાન નથી કરા, પોલીસ વાળી નિરાતે કોઈ સાથે હેરાન નહીં કરા, નિરાતે સાથે વેકવા દીધું ચોક્કસથી। તો લોકમેળામાં નાના ધંધાર્થીઓ ખૂબ ખુશ છે, કહી રહ્યા છે કે પોલીસે પણ હેરાન નથી કર્યા, તંત્રએ પણ હેરાન નથી કર્યા અને લોકોએ પણ ભરપૂર આનંદ માણ્યો અને ખૂબ લખ લૂંટ કમાણી અત્યારે નાના ધંધાર્થીઓ કરી રહ્યા છે। કારણ કે 2 વર્ષ હું તમને સતત કહી રહ્યો છું, કારણ કે જે કપરા દિવસો આપણે સૌએ જોયા છે કોરોનામાં અને એ 2 વર્ષ બાદ આજે મેળાનો ભરપૂર આનંદ લોકો માણી રહ્યા છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આઝાદીના અમૃત લોકમેળાના દ્રશ્યો છે। લોકો પોતાના પરિવારજનો સાથે મોજ કરી રહ્યા છે અને ખાસ કરીને મેળાનો આ લખ લૂંટ આનંદ માણી રહ્યા છે। જો મેળાની આંકડાકીય માહિતીની વાત કરું તો 17 લાખથી વધુ લોકોએ આ મેળાનો લાભ લીધો છે, હજુ પણ લોકો છેલ્લા દિવસે મેળામાં આવી રહ્યા છે। જો તમે પણ રાજકોટના લોકમેળાની મુલાકાત નથી લીધી તો આજે છેલ્લો દિવસ છે, આજે રાત્રે 12 વાગ્યા સુધી આ મેળો ચાલુ રહેવાનો છે, તો આપ મેળાની મુલાકાત અવશ્ય લેશો। કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અપટોક મીડિયા, રાજકોટ।